हेलो दोस्तों, स्वागत है माइंग थान की रेसिपीज़ में। दोस्तों आज आप जोईशू सरस मजानी एक स्वीट डिश बनावानी रेसिपी जेनु नाम छे जलेबी, एटले के सौ कोईनी प्रिय जलेबी। तो दोस्तों आ वीडियो नी शुरुआत करता पहला तमे आ चेनल एटले के माइंग थान की रेसिपीज़ ने जो सब्सक्राइब ना करी हो तो फटाफट सब्सक्राइब करो अने मेड़ो मारा तमाम रेसिपीज़ना वीडियो। तो फ्रेंड्स, इंस्टंट जलेबी बनावा माटे झटपट तैयारी करी लईए। तो मैंदो लीधेलो छे, दही लीधेलू छे, कलर लीधेलो छे। सौ प्रथम आपणे 125 ग्राम जेटलो मैंदो लीधेलो छे। हवे एमां आपणे 2 चमची जेटलू मोड़ू दही, बहु खटास पकड़े एटलू नहीं पण थोड़ूक मोड़ू होय एवुं दही लेवानुं छे। 2 चमची जेटलू दही लेवानुं छे। हवे दही ने बराबर लोट में मिक्स करी लेवानू छे। बराबर मिक्स થઈ ગયું છે। હવે આપણે એમાં ફૂડ કલર એડ કરી દઈએ। અહીંયા મેં ઓરેન્જ ફૂડ કલર પિંચ જેટલો લીધેલો છે। હવે આશરે આપણે અહીંયા 70-80 ml જેટલું પાણી જોઈશે, પણ આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જવાનું છે અને જરા પણ ગળ્યો ના પડે એ રીતે આપણે લોટને મિક્સ કરવાનો છે। આપણે એક સરસ સ્મૂધી જેટલું બેટર બનાવવાનું છે। જોઈ શકીએ છીએ કે આવું ડ્રોપિંગ કન્સિસ્ટન્સી આવે એટલું આપણે બેટર બનાવવાનું છે। બેટરને સાઈડમાં રાખી દઈએ। હવે ચાસણી બનાવી લઈએ। ચાસણી બનાવવા માટે આપણે 125 ml જેટલી ખાંડ લીધેલી છે અને સાથે એનાથી ડબલ એટલે કે એનાથી બમણું પાણી લીધેલું છે। હવે આપણે એમાં કેસરના તાતણા એડ કરી દઈએ, 2 એલચી એડ કરી દઈએ જે આખી જ છે। હવે ધીમા ગેસ પર આપણે ચાસણી થવા માટે મૂકી દઈશું। ચાસણી માટે આપણે કોઈ તાર લેવાની જરૂર નથી, ફક્ત ખાંડ ઓગળે એ પછી 2-3 જ મિનિટ જેટલી ઉકાળવાની છે અને ચાસણી તૈયાર કરવાની છે। હવે અહીંયા મેં નાનો એવો સીસો લીધેલો છે, બોટલ લીધેલી છે પાણીની, એના ઢાંકણામાં આવી રીતે કોઈ પણ લોખંડની વસ્તુ લઈ અને એને ગરમ કરી અને સરસ રીતે એક નાનો એવું હોલ પાડી દેવાનું છે આપણે। હવે લાસ્ટમાં આપણે ઇનો પાવડર યુઝ કરવાનો છે, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવીએ છીએ। ઇનો પાવડર અહીંયા મેં 1/2 જ પાઉચ યુઝ કર્યું છે। હવે બોટલમાં આપણે બેટર ભરી દીધેલું છે। હવે તેલ અથવા ઘી જેમાં તમે તળવા માંગતા હો એ થોડુંક જ ગરમ થાય ત્યાં સુધી જ આપણે રાહ જોવાની છે, વધારે પડતું ગરમ નથી કરવાનું। અને બોટલથી આવી રીતે ખૂબ જ ઇઝીલી કોઈ પણ જલેબી એકદમ સરસ આકારની પાડી શકે છે। ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે તેલ કે ઘી જે કંઈ પણ તમે લીધેલું છે એ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ, એકદમ ધીમું એવું રાખવાનું છે, ફ્લેમ પણ આપણે ધીમી રાખવાની છે। જોઈ શકીએ છીએ કે જલેબી છે એ એકદમ સરસ ફૂલી અને રેડી થાય છે અને તરત જ થઈ જશે, આમાં કોઈ પણ જાતની વાર નહીં લાગે। એને વધારે પડતી પકાવવાની પણ જરૂર નથી, કેમ કે ઇનો છે એટલે તાત્કાલિક એ સરસ રીતે ચડી જશે। જોઈ શકીએ છીએ કે તરત જ ઉપર આવે છે। 2 બાજુ પલટાવીએ અને આપણે એને બહાર કાઢી લઈએ। આ બાજુ ચાસણી પણ રેડી થઈ ગઈ છે। હવે ગરમાગરમ ઉતરતી જલેબીને આપણે સીધી જ ચાસણીમાં ડીપ કરીશું, જેથી કરીને ચાસણી જે છે એ જલેબીમાં એકદમ સરસ એવી એબ્ઝોર્બ થઈ જાય। ફ્રેન્ડ્સ, અહીંયા ફૂડ કલર આપણે અંદર યુઝ કર્યો છે પણ તમે ચાસણીમાં પણ યુઝ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, ઇન્સ્ટન્ટ 10-15 જ મિનિટમાં બની જતી આપણી ઇન્સ્ટન્ટ જલેબી તૈયાર છે। મેં એને પિસ્તાની કતરણ અને બદામની કતરણ વડે ગાર્નિશ કરી છે। તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી।